કોરોનાએ રાજ્યમાં પગપે સારું કર્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ટેસ્ટિંગ વધારવા સૂચના આપી હોય પાલિકાએ ટેસ્ટિંગમાં બમણો વધારો કર્યો છે, સાથે વેક્સિનેશનમાં અદત 6 ગણો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સરેરાશ માંડ 300 લોકોના ટેસ્ટિંગ થતા હતા, એ વધારીને 702 કરવામાં આવ્યા છે, તો વેક્સિનેશન પણ 530 જેટલું અગાઉ કરાતું હતું. છેલ્લા 2 દિવસમાં વધારીને 3,259 કરી દેવાયું છે. જોકે કોવિશિલ્ડનો ઓછો સ્ટોક છે અને લોકો પણ બાકી ડોઝ પ્રિકોશન ડોઝ મુકાવવા આવવાનું શરૂ કર્યું છે. હાલની સ્થિતિએ કોવેક્સિન રસીનો સ્ટોક જ પાલિકા પાસે નથી અને સ્ટોક આગામી 1-2 દિવસમાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે ખાનગીમાં પણ રસી સ્ટોક ઉપલબ્ધ હોવાનું આરોગ્ય ખાતાનું કહેવું છે. પાલિકા કમિશનર શાર્દિની અગ્રવાલે સુંદર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એમણે શરદી ખાંસી તાવના માટે અલાયદ વોર્ડ શરૂ કરવા માટે સૂચના આપતા આજની અલાયદ વોર્ડ કાર્યરત કરાયો હતો. શહેરમાં શરદી ખાંસી તાવના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે પાલિકાએ ટેસ્ટિંગ પણ વધાર્યું છે. જોકે કોવિડ સંક્રમણ ફેલાયું નથી. બ્યુરો રિપોર્ટ, હિન્ટિંગ ન્યૂઝ, સુરત.